અમદાવાદ રેલવે એસટીપી દ્વારા કુખ્યાત મહિલા ગેંગના બે સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. ચોરીના બે મોબાઈલ કબજે કર્યા છે. ખૂબ જ ટૂંકા સમયમાં વધુ કમાઈ લેવાની લાલચ હંમેશા વ્યક્તિને ચોરી કરવા માટે પ્રેરે છે અને એક પ્રામાણિક વ્યક્તિ પણ આવી ગુનાખોરી વૃત્તિ તરફ વળી જાય છે. આજનો સમય ખૂબ જ હાઈટેક સમય બની ગયો છે. પોલીસ જે રીતે જાગૃત બનીને પોતાની બાજ નજર આવા ગુનેગારો પર રાખે છે ત્યારે કોઈકને કોઈ વાર તો તેમને પોલીસના ફંદામાં ફસાવવું જ પડે છે. રેલવે સ્ટેશન અને એમાં પણ અમદાવાદનું રેલવે સ્ટેશન તો આરોપી અને ગુનાગારીઓ માટે સૌથી મનપસંદ જગ્યા બની ચૂક્યું હતું, પરંતુ રેલવે પોલીસ અને રેલવે એલસીબી પોલીસની કુનેતા અને ચપળતાના પ્રતાપે આજે કોઈ આરોપી કે ગુનેગાર અહીંયા આવવાની હિંમત કરી શકતો નથી. અને જો કદાચ આરોપી ભૂલથી પણ આવી જાય તો ચતુર અને ફરજપ્રેમી એવા પોલીસ અધિકારીઓની બાજ નજરથી નાસી શકતો નથી. અમદાવાદ રેલવે એલસીબી દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરીને કુખ્યાત મહિલા ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાગરીતો પાસેથી ચોરીના મોબાઈલ પકડી કબજે કરવામાં આવ્યા છે અને હજી આ આરોપીઓ કેટલા ગુનામાં સંડોવાયેલ છે તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં 15 ઓગસ્ટ અનુસંધાને રેલવે સ્ટેશન પર સખત ચેકિંગ કરવામાં આવે છે. તો ગઈકાલે અમે તથા અમારા સ્ટાફના હેડકોન્સ્ટેબલ લાલુભાઈ બકુલભાઈ તેમજ એલસીબી સ્ટાફના માણસો સાથે રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન જૂનો મહિલા ગેંગ જે કુખ્યાત હતી કે જે ચોરીઓમાં વધારે કામ કરતી હતી, જે પોલીસના ધ્વસના કારણે ચિતરબિતર થઈ ગઈ છે, તેના બે સભ્યો કે જે આ નરેશ બારોટ અને વિવિયન ક્રિશ્ચન આવવાના છે એવી બાતમી એક આધારે તેઓની ઉપજ કરી, તેઓને પકડતા તેઓની પાસેથી બે ચોરીના મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને બીજી અન્ય પિક પોકેટિંગ તેમજ પર્સ ચોરીના ગુના 4 બીજા ડિટેક કરવામાં આવે છે. આરોપીને અમે રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહ્યા છીએ અને બીજા કોઈ ગુના જો નીકળશે તો અમે જાણ કરીશું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.